નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. સીધુ અને સટમાં આજે પણ સૌથી મહત્વના પ્રશ્ન પર ચર્ચા કરવી છે, અને એ મુદ્દો છે લોકમતનો મુદ્દો. લોકમત 2024 એક બાદ એક જન લઈને મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. જે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, એ લોકસભાની ચૂંટણીને લઈને કઈ પાર્ટી દ્વારા કેવા નિયમો અને કઈ પાર્ટી દ્વારા કયા મતદાતાઓને સાથે કયા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે, એ પણ સૌથી મહત્વની વાત. આ તમામ સમાચારો પર નજર કરવી છે આજે સીધું અને સટમાં. આ સાથે જ જે અલગ અલગ ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે, ક્યાંક હજુ કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે, અને આ તરફ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીની પણ અનેક એવી વાતો સામે આવી રહી છે કે જે અસમંજસતામાં મૂકી રહી છે. અમુક સીટો પર નામ ડિક્લેર કરવાના બાકી છે. લોકસભા ચૂંટણી અંગે તમામે તમામ સમાચાર પર આજે ચર્ચા કરવી છે સીધું અને સટમાં. તો લોકસભા ચૂંટણી અંગે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બઝર વાગી ચૂક્યું છે લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર, કારણ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ સૌથી ઝડપી અને સૌથી પહેલા આપ સુધી પહોંચાડે છે કોઈ પણ ન્યૂઝ. ઇલેક્શન ને લગતા લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આવતીકાલે બપોરે 3 કલાકે ચૂંટણીની તારીખો જાહેરાત થાય તેવી વાત કરવામાં આવી છે. આવતીકાલે બપોરે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. આવતીકાલ એટલે કે 16 માર્ચે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ, અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમના દ્વારા તારીખોનું એલાન કરી દેવામાં આવશે, અને ત્યારબાદ લાગી જશે આચારસંહિતા. બસ થોડા કલાકોમાં તમામ એવી વાતો જે યોજનાઓ આપવાની છે તમામ નેતાઓ દ્વારા અપાઈ રહી છે, પરંતુ આવતીકાલ 3 વાગ્યા બપોરે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ, અને આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે. અત્યાર સુધી સૌ કોઈની નજર ત્યાં હતી, સૌ કોઈ એ જ વાતની રાહ જોઈ રહ્યા હતા કે ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થશે. એ તારીખો જાહેર થવાનો સમય આવી ચૂક્યો છે, અને એ સમય એટલે કે આવતીકાલ બપોરે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં તારીખનું એલાન કરવામાં આવશે. અને આ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, સૌ કોઈની નજર જ્યાં હતી, સૌ કોઈ જે વાતની રાહ જોઈ રહ્યા હતા, આખરે સમય આવી ગયો છે અને આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ ચૂંટણીની તારીખોનું એલાન થશે. જી, ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કે ઇલેક્શન કમિશન તરફથી ક્યારે ઇલેક્શન માટેની તારીખો જાહેર કરવામાં આવે. આખરે તે સમય નક્કી થઈ ચૂક્યો છે. આવતીકાલે બપોરે 3 કલાકે ઇલેક્શન કમિશન તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે, અને જે પ્રેસ કોન્ફરન્સની અંદર રાજ્યની અંદર આમ ચુનાવ લોકસભા ઇલેક્શનની પ્રક્રિયા કયા પ્રકારની હશે તેની જાહેરાત જે છે તે કરવામાં આવશે. ખાસ કરી કેટલા ફેઝની અંદર આ ઇલેક્શન કરવામાં આવે છે, સાથે સાથે ગુજરાતની 26 લોકસભા બેઠકોના પણ કયા પ્રકારની કેટલામાં ફેઝની અંદર તેનો સમાવેશ થાય છે. ગુજરાતની અંદર જ્યારે વોટિંગ થશે તેનું 2019ની અંદર જ્યારે લોકસભા ઇલેક્શન હતું ત્યારે ગુજરાતની અંદર 2 ફેઝની અંદર ઇલેક્શન જે છે તે કરાવવામાં આવ્યું હતું, ફર્સ્ટ ફેઝ અને ત્યારબાદ સેકન્ડ ફેઝ. તે જ રીતે સંભવિત રીતે શક્યતા એ પણ જણાઈ રહી છે કે ગુજરાતની અંદર પણ 2 ફેઝની અંદર લોકસભાનું ઇલેક્શન થશે. આ ઉપરાંત પૂરા દેશની અંદર 7-8 ફેઝની અંદર ઇલેક્શન જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ઇલેક્શન ડેટ જાહેર થતાની સાથે જ રાજ્યની અંદર અને સમગ્ર દેશની અંદર આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઈ જતી હોય છે, અને તેને જ લઈને આજે ગાંધીનગરની અંદર પણ જબરદસ્ત ધમધમાટ જે છે તે જોવા મળ્યો છે. કારણ કે જે પણ પ્રજાલક્ષી અથવા તો સરકારના પેન્ડિંગ કામો છે તેને હાલ પૂરા કરવામાં આવી રહ્યા છે. બદલી અને બઢતીનો દોર જે છે તે ગઈકાલથી શરૂ થયેલો જોવા મળી રહ્યો છે. ડીવાયએસપીની બદલીના ઓર્ડરો આવ્યા, આ ઉપરાંત પણ અન્ય ખાતાકીય બદલીઓ અને બઢતીઓના પણ ઓર્ડર આવ્યા, અને આજ સાંજ સુધીમાં આઈપીએસ અધિકારીઓના બદલીના ઓર્ડર પણ આવી જશે તે પ્રકારની માહિતી મળી રહી છે. તો સમગ્ર વ્યવસ્થા તંત્ર જે છે તે ઇલેક્શન મોડની અંદર છે, અને આવતીકાલે બપોરે 3 કલાકે દિલ્હી ખાતેથી ઇલેક્શન કમિશન રાજ્યની સાથે સાથે પૂરા દેશની અંદર કયા પ્રકારના ઇલેક્શનનો પૂરો કાર્યક્રમ હશે તેને જાહેર કરશે, ફેઝ ડિક્લેર કરશે, ગુજરાતની અંદર કયા ફેઝની અંદર કઈ તારીખની અંદર ઇલેક્શન થશે, સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવા માટેની તારીખો, ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટેની તારીખો, સાથે જ અલગ અલગ જે ચૂંટણીની આદર્શ આચારસંહિતા કયા પ્રકારની હોય છે તેની અમલવારી કઈ રીતે થશે તે સમગ્ર કાર્યક્રમ ઇલેક્શન કમિશન તરફથી જાહેર કરવામાં આવશે. આવતીકાલે 3 કલાકે
ઇલેક્શન કમિશન તરફથી રાજ્યના દેશના લોકસભા ઇલેક્શન માટેની ચૂંટણીની તારીખો જે છે તે જાહેર થવા જઈ રહી છે અને તેના પર હવે સૌની નજર છે. નિકુંજ, આવતીકાલે 3 વાગ્યે આ આચારસંહિતા લાગુ થઈ જશે, જેવી ચૂંટણીની તારીખો જાહેર થશે તેવી જ. અને આચારસંહિતા લાગુ થયા બાદ પક્ષોએ એવા મહત્વના મુદ્દા, એવી મહત્વની વાતો કઈ કે જેના પર સૌથી વધારે સાવચેત રહેવું પડશે, ધ્યાન રાખવું પડશે? જી ખાસ, ઇલેક્શન કેમ્પેનનો પ્રવાહ જે છે તે હવે બદલાયો છે અને જે આદર્શ આચારસંહિતાની અમલવારી ઇલેક્શન કમિશન તરફથી કરવામાં આવશે તે પણ આ નવા પ્રવાહ બાબતે પણ પૂરતું ધ્યાન રાખી રહ્યું છે. કારણ કે હવે ડોર ટુ ડોર પ્રચાર કે પછી સભાઓની સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર પણ ચૂંટણી પ્રચાર એટલો જ મહત્વનો બન્યો છે, ત્યારે ઇલેક્શન કમિશન ફિઝિકલી અને વર્ચ્યુઅલી બંને રીતે આદર્શ આચારસંહિતાની અમલવારી થઈ તે માટે પૂરતું ધ્યાન રાખી રહ્યું છે. જસ્ટ થોડા સમય પહેલા એટલે કે 4.5 કલાકે રાજ્યના ચૂંટણી કમિશન જે છે તે પી ભારતી તેને એક પ્રેસ કોન્ફરન્સ, વિડીયો કોન્ફરન્સ જે છે તે લીધી છે. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો આ વિડીયો કોન્ફરન્સની અંદર હાજર હતા અને તેમાં પણ એ જ સૂચના આપવામાં આવી છે કે આવતીકાલે જ્યારે આ દેશની અંદર લોકસભા ઇલેક્શન માટેની તારીખો જાહેર થશે અને આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થશે ત્યારે કયા પ્રકારે આદર્શ આચારસંહિતાની અમલવારી તંત્ર દ્વારા કરવામાં આવે, કારણ કે જે સમગ્ર વ્યવસ્થા તંત્ર હોય છે, સરકારી જે તંત્ર હોય છે તે ઇલેક્શન આધારિત થઈ જતું હોય છે, રાજ્યની અંદર દેશની અંદર ઇલેક્શન કમિશન જે છે તે સર્વોપરી બની જતું હોય છે, જ્યારે કોડ ઓફ કન્ડક્ટ જે છે તેની અમલવારી થતી હોય છે. તો તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે અને ખાસ કરી પક્ષો પણ આદર્શ આચારસંહિતાની અમલવારી કરે તે માટે પણ ઇલેક્શન કમિશન તરફથી નોડલ અધિકારીઓની પણ નિયુક્તિ કરવામાં આવતી હોય છે અને સતત મોનિટરિંગ જે છે તે કરવામાં આવતું હોય છે, ચાહે ફિઝિકલી એટલે કે જનસભાઓની અંદર, રેલીઓની અંદર અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જે હાલના રાજકીય પક્ષો મોટા પ્રમાણની અંદર ચૂંટણી પ્રચાર કરતા હોય છે ત્યારે સોશિયલ મીડિયાની અંદર પણ ચૂંટણી કમિશનની સતત નજર રહેશે કે તેમાં કોઈ આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તે પ્રકારની કોઈ વસ્તુ અથવા તો તે પ્રકારનું કોઈ પ્રલોભન અથવા તો તે પ્રકારનું માધ્યમ જે છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કોઈ રાજકીય પક્ષો આ પ્રકારે ન બજારની અંદર કે પછી લોકો વચ્ચે ન મૂકી શકે તેનું પણ ધ્યાન જરૂરથી રાખવામાં આવશે. બિલકુલ નિકુંજ, તમામ પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ તો કરી દેવામાં આવી છે, પરંતુ આજે ખુદ કેન્દ્રીય ગૃહ પ્રધાન મેદાને ઉતાર્યા છે લોકોને રીઝવવા માટે. જી સ્વાભાવિક છે, એક દિવસના ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે હતા. તેઓએ વિધિવત રીતે પોતાના લોકસભા ઇલેક્શન માટેનો ચૂંટણી પ્રચારનો શ્રીગણેશ કર્યો છે, સાથે જ માઇક્રો પ્લાનિંગ પણ કર્યું છે. આજે બપોરથી અત્યાર સુધી એટલે કે લગભગ 5 કલાક સુધી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના સંસદીય વિસ્તાર એટલે કે ગાંધીનગર લોકસભા ઇલેક્શન કયા પ્રકારનું તેઓ લડશે તેની તૈયારીઓ માટે એક મેરાથોન બેઠક જે છે તે કરી છે. ગાંધીનગર લોકસભાની અંદર 7 જેટલી વિધાનસભાઓનો સમાવેશ થાય છે. આ 7-7 વિધાનસભાઓના પદાધિકારીઓ, ત્યાંના ધારાસભ્યો, અન્ય સહકારી ક્ષેત્રના આગેવાનો સહિતના તમામ પદાધિકારીઓની વિધાનસભા વાઇઝ બેઠકો જે છે તે અમિત શાહે લીધી છે. મળતી માહિતી પ્રમાણે 10 લાખ કરતાં વધુ લીડ ગાંધીનગર લોકસભા બેઠકની અંદર મેળવવા માટેનો લક્ષ્યાંક જે છે તે તમામ ધારાસભ્યોને અને લોકસભાની અંદર જે પણ જવાબદાર વ્યક્તિઓને જેની નિયુક્તિ કરવામાં આવી છે તેમને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ એક આયોજન થઈ રહ્યું છે કે જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ લોકસભા ઇલેક્શન માટે સાંસદ તરીકે જ્યારે પોતાનું નોમિનેશન ફોર્મ સબમિટ કરશે, પોતાની ઉમેદવારી જ્યારે નોંધાવશે, ત્યારે તેમના સંસદીય વિસ્તારની અંદર આવતા 7 જેટલી વિધાનસભાઓની અંદર તેઓ રોડ શો કરે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે. તેના આયોજન માટેની પણ તમામ ધારાસભ્યોને અત્યારથી કહી દેવામાં આવ્યું છે. તો મેરાથોન બેઠક 10 લાખ લીડ મેળવવા માટે 5 કલાક કરતા વધુ ના સમય સુધી અમિત શાહે આજે બેઠક કરી છે અને સાથે સાથે પોતાના વિધાન લોકસભા વિસ્તારની અંદર આવતા 7 જેટલી વિધાનસભાના ધારાસભ્યોને પણ સાથે રાખ્યા છે અને તેમને પણ ચૂંટણી લક્ષી માર્ગદર્શન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આપ્યું. બિલકુલ નિકુંજ, આભાર આપનો તમામ વિગતો બદલ. તો લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટનું મેગા કવરેજ, ગાંધીનગર બેઠકથી ગુજરાત ફર્સ્ટનું સૌથી મોટું કવરેજ, ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયો ગાંધીનગર પહોંચ્યો,
લોકસભા મત વિસ્તારમાં આજે સાંજે 7:30 કલાકે ગાંધીનગર લોકસભા બેઠકનું મેગા કવરેજ આપ ગુજરાત ફર્સ્ટ પર નિહાળી શકો છો. ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયો ગાંધીનગર પહોંચ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોડ શો કરશે ગાંધીનગર બેઠકથી. ગુજરાત ફર્સ્ટનું આ સૌથી મોટું કવરેજ તો લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટનું મેગા કવરેજ ગાંધીનગર બેઠકથી. ગુજરાત ફર્સ્ટનું મોટું કવરેજ ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયો ગાંધીનગર પહોંચ્યો. લોકસભા મત વિસ્તારમાં સાંજે 7:30 કલાકે ગાંધીનગર લોકસભા બેઠકનું મેગા કવરેજ. એક નેતા જેમણે વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં લગાવી વિકાસ કાર્યોની વણઝાર. મને અમિતભાઈ શાહ સાહેબે એમના લોકસભા વિસ્તારમાં 22,000 કરોડ થી પણ વધારે વિકાસના કામો કર્યા છે. આદરણીય ગૃહમંત્રીશ્રીના હસ્તે અને તેમના પ્રયાસોથી ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ ધરાવતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત થયું છે. અમારા પીએમ સાહેબ અને અમિતભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ અને જે અત્યારે હાલ 2500 કરોડના ખર્ચે અમદાવાદ શહેરમાં થઈ રહ્યું છે એ પણ મારા વિસ્તારમાં છે. આજે આખું 30-35 કિલોમીટરમાં કોઈ મોટા 4 રસ્તા નહીં, બધા ઉપર બ્રિજ. આ માત્ર માત્ર અમિતભાઈ શાહ જ કરી શકે. મને અમિતભાઈ ખૂબ કામ કર્યા. એમણે નાના નાના ગરીબ દીકરા દીકરીઓની પણ ચિંતા કરી છે. એક એવા નેતા જેઓ વડાપ્રધાન મોદી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા છે અડીખમ. એક નેતા જેમણે દેશની સુરક્ષા માટે રેડિયો પોતાનો જીવ. એક નેતા જેમણે 370 ની કલમ દૂર કરવા કર્યો તખતો તૈયાર. જાન દે દેંગે ઇસકે લિયે ક્યા બાત કર રહે હો આપ. એક નેતા જેમની પાસે સહકારિતા ક્ષેત્રનો છે બહોળો અનુભવ. ગાંધીનગર વાસીઓ, જિલ્લાના તમામ નાગરિકો ખૂબ જ નસીબદાર છીએ. અમારા ગાંધીનગર જિલ્લાના લોકપ્રિય સાંસદ એવા ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જેવા સાંસદ મળ્યા. એક નેતા જે વસે છે ભાજપના કાર્યકર્તાઓના દિલમાં. એટલે એ દેખાઈ આવે છે, સાબિત કરે છે કે અમિતભાઈ શાહ સાહેબનો પરિવાર એ એમનો મત વિસ્તાર અને કાર્યકર્તાઓ અને એમની જનતા છે. સાણંદની અંદર ઘણા બધા વિકાસના કામો થયા છે. સરકારની અંદર રોડ, રસ્તા હોય, આરોગ્યલક્ષી હોય, સિંચાઈના હોય, આવા ઘણા બધા પ્રશ્નો અમારા ગાંધીનગર લોકસભાના સાંસદ, દેશના ગૃહપ્રધાન અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબે અમારા ઘણા બધા વિકાસના કામો થયા છે. એવા મજબૂત, બાહોશ અને દેશભક્ત નેતા અમિતભાઈ શાહના લોકસભા મતક્ષેત્રથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. એમના આ યોજના અંતર્ગત સપનાનું ઘર હતું એ પૂરું થયું. અમિતભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે ઘર મંજૂર કર્યું કે એનો લાભ મળે. જુઓ પાટનગર ગાંધીનગર થી લોકસભાનો લાઈવ સ્ટુડિયો આજે રાત્રે 7:30 કલાકે માત્ર ગુજરાત ફર્સ્ટ પર. સ્પોન્સર્ડ બાય પારુલ યુનિવર્સિટી, કો સ્પોન્સર્ડ બાય નર્મદા બાયોકેમિકલ લિમિટેડ. તો લોકસભાની ચૂંટણીને લઈને મેરેથોન કવરેજ, અને કારણ કે અમે કરી રહ્યા છે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. ભાજપને લઈને તમામ મહત્વના સમાચાર વધુ એક વાર બજેટ બાજુ ચૂક્યું છે. મહત્વના સમાચાર, ભાજપના બાકી 4 ઉમેદવારોને લઈને કોકડું વધુ ગુંચવાયું છે. સુરેન્દ્રનગરમાં વધુ કેટલાક નામે છેલ્લી ઘડીએ રેસમાં છે. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ મળવાની શક્યતા આ વખતે નહીંવત દેખાઈ રહી છે. સુરેન્દ્રનગરમાં ભાજપ ઉમેદવારને લઈને કોકડું ગૂંચવાયું. પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, લાલજીભાઈ મેર પણ રેસમાં છે. કોળી સમાજ સિવાયના પણ અન્ય નામો પર હાલ મંથન ચાલી રહ્યું છે. વર્ષાબેન દોશી, હિમાંશુ વ્યાસ પણ આ વખતે ચર્ચાની દોડમાં છે. અને આજ મુદ્દા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા. ગૌતમ, ભાજપના 4 ઉમેદવારોને લઈને સુરેન્દ્રનગરમાં આ વખતે પણ કોકડું ગૂંચવાયું છે, અને સુરેન્દ્રનગરની અત્યારની રાજકીય પરિસ્થિતિ વિશે આપ માહિતી આપશો.
ચોક્કસ સુરેન્દ્રનગર જે લોકસભાની બેઠક છે તેમાં વર્ષોથી જે કોળી સમાજ છે તેનું પ્રભુત્વ રહ્યું છે ને, કોળી સમાજના મતદારો પણ તેમાં ઘણા બધા છે ને, એટલા જ માટે વર્ષોથી ત્યાં કોળી સમાજના જે કોઈ આગેવાન હોય છે તેમને ટિકિટ મળે તે જીતતા આવવાની પરંપરા છે. પરંતુ આ વખતે કોકડું એટલા માટે ગૂંચવાયું છે કારણ કે મહેન્દ્ર મુંજપરા કે જેઓ વર્તમાન સાંસદ છે તેમને ટિકિટ છે તે કપાઈ શકે છે, તો તેમની ટિકિટ કપાય તો અન્ય કોણ, એને લઈને જે કોકડું છે તે ગૂંચવાયું છે ને, તેમાં મહિલા ઉમેદવારોના નામ પણ ચર્ચામાં છે. જોકે હાલ જે વિસ્તારની જો વાત કરવામાં આવે લોકસભા વિસ્તારની સુરેન્દ્રનગર, તો તેમાં જે શંકરભાઈ વેગડ અને લાલજીભાઈ મેયર છે તેમનું નામ અગ્રેસર ચાલી રહ્યું છે. બીજી બાજુ વર્ષાબેન દોશી અને હિમાંશુ વ્યાસ આમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. હવે જે સુરેન્દ્રનગરની લોકસભાની બેઠક છે ત્યાં એક એવી પણ ચર્ચા છે કે જે એક વખત સાંસદ રહી જાય છે તેમને રિપીટ કરવામાં નથી આવતા એવું ત્યાંની એક પેટર્ન છે તે બની ગઈ હોય, કેમ કે પહેલા જે ઉમેદવાર જે સાંસદ રહી ચૂક્યા છે સુરેન્દ્રનગર બેઠક ઉપરથી તેઓ રિપીટ ચૂંટાણા નથી, અને એટલા જ માટે મહેન્દ્ર મુંજપરા છે તેમનું નામ છે તે કપાઈ શકે છે. તો મહેન્દ્ર મુંજપરાની જગ્યાએ કોણ, કોઈ સક્ષમ કોળી આગેવાનને ભાજપ છે તે ટિકિટ આપે છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. બીજી તરફ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે. પૂર્વ ધારાસભ્ય છે નવસાદ સોલંકી જેઓ દસાડાથી ધારાસભ્ય હતા તેઓ સુરેન્દ્રનગર વિસ્તારમાંથી આવે છે. ઋત્વિજ મકવાણા કે જેઓ ચોટીલાના ધારાસભ્ય હતા તેમનું નામ પણ ચર્ચામાં છે અને તેઓ પણ કોળી સમાજમાંથી આવે છે, એટલે આ બંનેના નામ છે તે હાલ ચર્ચાઈ રહ્યા છે કોંગ્રેસ તરફથી. એટલે આ બંને એવી પણ એક ચર્ચા છે કે જ્યાં સુધી કોંગ્રેસ છે તે જાહેર ઉમેદવારનું નામ નહીં કરે ત્યાં સુધી ભાજપ પણ કદાચ ન કરે તેવી શક્યતાઓ છે, કેમ કે આ એવી બેઠક છે કે જ્યાં એક પાર્ટીનો જે ઉમેદવાર છે તે જાહેર થયા બાદ અન્ય પાર્ટી છે તે કયા ઉમેદવારને ટિકિટ આપવી તે અસમંજસ ભર્યું જોવા મળતું હોય છે. જી ઠીક છે, અને આ સાથે જ વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોકમત 2024 અને લોકસભાને લઈને તમામ મહત્વના સમાચારો અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ, કારણ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને સુરેન્દ્રનગરમાં ઉમેદવારને લઈને કોંગ્રેસમાં પણ હાલ અસમંજસ જેવી પરિસ્થિતિ. કોંગ્રેસના માત્ર બે નામ લોકસભાના ઉમેદવારની રેસમાં છે, કોળી સમાજના અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા, દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ આ વખતે મજબૂત દાવેદાર લાગી રહ્યા છે. ભાજપ બાદ જ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા, પરંતુ ભાજપ અને કોંગ્રેસ કોઈના પણ નામ જાહેર નથી થયા. ફરી એકવાર માહિતી મેળવીશું ગૌતમ પાસેથી. ગૌતમ, કોંગ્રેસનું પણ કોકડું ગૂંચવાયું છે, કોંગ્રેસમાં બે નામો કે જે આંખે ઉડીને આંખે વળગી રહ્યા હોય તેવી પરિસ્થિતિ અહીંયા સુરેન્દ્રનગરમાં પણ અત્યારે દેખાઈ રહી છે. ચોક્કસ, મેં જેમ અગાઉ પણ કહ્યું, જેમ ભાજપ છે તે કોંગ્રેસના ઉમેદવારની રાહ જોઈ રહ્યું છે, એના કરતાં પણ વધારે કોંગ્રેસ છે તે ભાજપના ઉમેદવારની રાહ જોઈ રહ્યું છે કે ભાજપ એકવાર ઉમેદવારનું નામ જાહેર કરે અને તેના આધારે જે જ્ઞાતિવાદી સમીકરણો છે તે બંધ બેસતા હશે એ પ્રમાણે તેઓ ઉમેદવારનું નામ જાહેર થશે. જે રીતના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી જેઓ દસાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ત્યારબાદ જે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે તે બંને ઋત્વિજ મકવાણા, તે બંનેનું નામ છે તે અત્યારે ચર્ચાઈ રહ્યું છે. ઋત્વિજ મકવાણા એક સક્ષમ નેતા પણ છે ને, પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે ને, કોળી સમાજમાંથી આવે છે એટલે એમનું નામ પણ ચર્ચામાં છે, કેમ કે કોળી સમાજના મતદારો છે તે આ વિસ્તારમાં ઘણા છે ને એનું પ્રભુત્વ પણ ભૂતકાળમાં આપણે જોયું છે કે લોકસભાની જ્યારે ચૂંટણી હોય છે ત્યારે સુરેન્દ્રનગરમાંથી હંમેશા જે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અન્ય કોઈ પાર્ટી હોય તે કોળી સમાજના આગેવાન અથવા તો કોળી સમાજમાંથી આવતા નેતા છે તેને ટિકિટ આપતા જોવા મળતા હોય છે, ને એટલા જ માટે ઋત્વિજ વોકાળા છે તેમનું નામ આગળ આવી રહ્યું છે. તો બીજી તરફ યુવા નેતા અને સક્ષમ ભૂતકાળમાં ધારાસભ્ય પણ રહી ચૂકેલા જે નૌશાદ સોલંકી છે દસાડાના, તેઓ ધારાસભ્ય છે ને એ જ વિસ્તાર સુરેન્દ્રનગર વિસ્તારમાંથી આવે છે ત્યારે તેમનું નામ પણ ચર્ચામાં છે. પરંતુ મેં જેમ અગાઉ પણ કહ્યું, કોંગ્રેસ છે તે કદાચ એવી પણ બની શકે કે ભાજપના જે ઉમેદવાર છે તેના નામની જાહેરાત છે તેની રાહ જોઈ રહી હોય તે પ્રમાણે તેમના જે ઉમેદવાર છે તેમની નામનું જાહેરાત કરશે. જી બિલકુલ ગૌતમ, આ સાથે સવાલ અનેક થઈ રહ્યા છે સુરેન્દ્રનગરની બેઠકને લઈને, પરંતુ આભાર આપનો તમામ વિગતો બદલ. તો સુરેન્દ્રનગરની બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ બંને એવું છે કે જ્યાં કોકડા ગૂંચવાયા છે નામોની જાહેરાત માટે, ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ભાજપની રાહ જોઈ રહ્યું છે, ભાજપ કોંગ્રેસની રાહ જોઈ રહ્યું છે કે કેવા દાવેદાર ઉતારે છે કોઈ પણ રાજકીય પાર્ટી એની સામે કેવા દાવેદાર ઉતારવામાં આવે. આ સુરેન્દ્રનગરની રાજકીય પરિસ્થિતિ, અને ત્યારબાદ ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે મહત્વના સમાચાર લઈને, લોકસભા ચૂંટણી અંગેના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા, ગુજરાતમાં કોંગ્રેસમાં વધુ એક મોટા ભંગાણની પરિસ્થિતિનું સર્જન થાય તેવી શક્યતા. પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી તીર્થરાજ બાપોદરા કોંગ્રેસનો હાથ છોડી શકે છે. જી હા, પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી તીર્થરાજ બાપોદરા કોંગ્રેસનો હાથ છોડી શકે. કોંગ્રેસના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે.
વધુ એક કાંકરું કર્યું. અર્જુન મોઢવાડિયાના જૂથના છે તીર્થરાજ બાપોદરા, કે જેઓ કોંગ્રેસનો હાથ છોડી અને કોઈ બીજી પાર્ટીનું દામન થામી શકે છે, ત્યારે કોંગ્રેસની આ તૂટતી પરિસ્થિતિ અને આ પરિસ્થિતિ વચ્ચે વધુ એક કાંકરું કર્યું. કોંગ્રેસમાં એક પછી એક આવી પરિસ્થિતિ રાજીનામાની, ત્યારે વધુ એક આ પરિસ્થિતિ. પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી તીર્થરાજ બાપોદરા કોંગ્રેસનો હાથ છોડી શકે છે. લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના અનેક એવા સમાચારો સામે આવ્યા છે કે કોંગ્રેસનો હાથ છૂટ્યો હોય, દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને છોડ્યા, ત્યારે વધુ એક આ પ્રકારની ભંગાણની સ્થિતિ ગુજરાત કોંગ્રેસમાંથી સામે આવી છે. પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી તીર્થરાજ બાપોદરા કોંગ્રેસનો હાથ છોડી શકે છે. કોંગ્રેસના એક પછી એક કાંગરા કરી રહ્યા છે, એમાં ઉમેરો કરતી વધુ આ એક ઘટના. અર્જુન મોઢવાડિયાના જૂથના તીર્થરાજ બાપોદરા છે કે જેઓ કોંગ્રેસનો હાથ છોડી શકે છે. પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી તીર્થરાજ બાપોદરા કોંગ્રેસનો હાથ છોડી શકે છે, ત્યારે તૂટતી કોંગ્રેસમાં વધુ આ એક સમાચાર ઉમેરાયા છે. એક બાદ એક આ પ્રકારની પરિસ્થિતિ, અને ત્યારબાદ ફરી એક વાર બઝર વાગી ચૂક્યું છે. લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચારો એક બાદ એક આપને આપી રહ્યા છે, ત્યારે લોકસભા ચૂંટણી પૂર્વે સૌથી મોટા સમાચાર સામે આવ્યા. કોંગ્રેસ જામનગરમાં મોટું ગેમ્બલ કરવાના મૂડમાં દેખાઈ રહ્યું છે. જામનગરથી કોંગ્રેસનું જાતિગત સમીકરણનું એક નવું જ પાસું સામે આવશે. કોંગ્રેસ લેઉવા પાટીદાર જેપી માંડવિયાને આ વખતે મેદાને ઉતારી શકે છે. કોંગ્રેસ બે દાયકા બાદ જામનગરમાં પોતાની રણનીતિ બદલી શકે છે, તો બે દાયકાથી કોંગ્રેસ આહિર ચહેરાને જ મેદાને ઉતારે છે. આ વખતે આહિર વર્સિસ આહિરના બદલે પાટીદાર ઉમેદવારને મેદાને ઉતારી શકે, તો પૂનમ માડમની સામે કોંગ્રેસના જેપી માંડવિયા ઉતરશે. અને આ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નથુ આહિર. નથુ, જામનગરથી કોંગ્રેસનું જાતિગત સમીકરણ સમજવું છે. રાધા, લોકસભાના ચૂંટણી જાહેર થવાના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, છતાં પણ કોંગ્રેસ છે તે હજી ગાઢે નિંદ્રામાં સૂતું હોય તેવું જામનગરનું વાતાવરણ જોવા મળે છે. કારણ કે નથી ઉમેદવારના ઠેકાણા કે નથી પક્ષના સંગઠનમાં ઠેકાણા. વાત જાતિગત સમીકરણોની કરતા પહેલા ભાજપની વાત કરીએ તો ભાજપે લગભગ ઉમેદવાર જાહેર કર્યા એના પહેલા તો કાર્યાલયનું ઉદઘાટન કરી નાખ્યું છે અને ત્યારબાદ ઉમેદવાર જાહેર કર્યા છે. એટલે કે ઉમેદવાર પણ દિગ્ગજ કહી શકાય એવા પૂનમ માડમને ત્રીજી વખત ભાજપે ટિકિટ આપી છે અને દાવ ખેલ્યો છે. બીજી તરફ કોંગ્રેસની હવે વાત કરવામાં આવે તો કોંગ્રેસને લઈને ક્યાંય પણ મેદાનમાં ન હોય કોંગ્રેસ એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં બે જિલ્લાનો સમાવેશ થાય છે. એટલે કે જામનગર સંસદીય ક્ષેત્ર છે તે જામનગર અને દેવભૂમિ દ્વારકાને જોડતું સંયુક્ત મતક્ષેત્ર છે, જેમાં 14 લાખ ઉપરાંત મતદારો છે. આ મતદારોમાં જો જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે રાધા, તો પ્રથમ નંબર ઉપર પાટીદાર મતદારો છે, ત્યારબાદ આહિર મતદારો અને ત્રીજા નંબર પર ક્ષત્રિય મતદારો છે. એટલે કે આ સીટ પર પાટીદાર અને આહિર કોમ્યુનિટીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 ટર્મની વાત કરવામાં આવે તો 3 ટર્મમાં જે છે તે આહિર ઉમેદવારોનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. 2 વખત પૂનમ માડમ, તો પ્રથમ વખત વિક્રમભાઈ માડમ આ બેઠક પર ચૂંટાયા હતા. એટલે કે આહિરોમાં પણ માડમનું વર્ચસ્વ તે જોવા મળી રહ્યું છે. હાલ જો વાત કરવામાં આવે કોંગ્રેસની, તો કોંગ્રેસના 2019ના ઉમેદવાર હતા જે સાંસદ પૂનમબેન હારે ટકરાળા હતા, તે આ વખતે ભાજપના ખેમામાં આવી ગયા છે. એટલે કે કોંગ્રેસ જે છે તે વેર વિખેર જોવા મળી રહી છે, તો સામે પક્ષે ભાજપે 1 વર્ષ પૂર્વે જ આજે પ્રચાર કાર્ય આરંભી દીધો છે. એટલે કે ક્યાંય ને ક્યાંય દૂર કોંગ્રેસ જોવા નથી મળતી, તો બીજી તરફ કોંગ્રેસ હજુ ચહેરો ગોતવાના જે છે તે ચક્રોમાં છે. અને જેપી માંડવિયાનું નામ આવે છે, પરંતુ હજી જેપી માંડવિયા પર અંતિમ મોહર મારી નથી, ત્યારે કોંગ્રેસ પાસે ઉમેદવાર છે કે કેમ. આ સાથે જ વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારબાદ જૂનાગઢ બેઠક પર જઈએ. લોકસભાને લઈને મહત્વના સમાચાર જૂનાગઢ બેઠક પરથી સામે આવી રહ્યા છે. જૂનાગઢ બેઠક પર ઉમેદવારને લઈને ભાજપમાં ગૂંચવાતું કોકડું. સંભવિતોમાં હવે પૂર્વ મંત્રી જસા બારડનું નામ પણ ચર્ચામાં છે. રાજપૂત સમાજના અગ્રણીઓની બેઠકમાં સૂર ઉઠ્યો. સુરેન્દ્રનગર નજીક ભવાની મંદિરે મળેલી બેઠકમાં ચર્ચા થઈ. આ બેઠકમાં વજુભાઈ વાળા, કાનાભાઈ ગોહિલ પણ હાજર રહ્યા. રાજપૂત સમાજને પ્રાધાન્ય આપવાની આ બેઠકમાં માંગ ઉઠી છે. આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા. ગૌતમ, જૂનાગઢ બેઠકને લઈને પણ ભાજપનું કોકડું હાલ ગૂંચવાયેલી પરિસ્થિતિમાં છે. ચોક્કસ, જૂનાગઢ બેઠક ખૂબ જ મહત્વની બેઠક માનવામાં આવે છે.
જે રીતનો વિસ્તાર છે, પર્યટન વિસ્તાર છે, અને એટલા જ માટે આ જે સંસદીય ક્ષેત્ર છે ત્યાંથી અનેક નામો પણ ચર્ચાઈ રહ્યા છે. અને અનેક નામો એટલા માટે ચર્ચાઈ રહ્યા છે કે એક એવી વાત છે કે જે રાજેશ ચુડાસમા કે જો વર્તમાન સાંસદ છે તેમની સામે અનેક નારાજગીઓ છે, તે ભૂતકાળમાં સામે આવી છે, અને એટલા જ માટે પાર્ટી તેમને રિપીટ ન કરે તેવી હાલ ચર્ચાઓ છે. અને જો તેમને રિપીટ રાજેશ ચુડાસમાને રિપીટ ન કરવામાં આવે તો તેમની સ્થાને કોને ટિકિટ આપવામાં આવે તેને લઈને હવે કોકડું છે તે ગૂંચવાયું છે. અને આ તમામ બાબતો વચ્ચે હવે જે ધારાસભ્ય છે તેમનું નામ છે તે સામે આવ્યું છે, જસાભાઈ બારડ. જસાભાઈ બારડ છે તે રાજપૂત સમાજમાંથી આવે છે અને એક પીઢ નેતા છે. ભાજપમાં વર્ષોથી તેઓ ચૂંટાઈ આવે છે. જે બેઠક છે તેમની સોમનાથ અને સોમનાથ જિલ્લાની ત્યાંથી, અને આ જે તેમનો વિસ્તાર છે સુત્રાપાડા અને આસપાસનો તે પણ જુનાગઢ જે લોકસભા બેઠક છે તેમાં આવે છે. અને તેના તેઓ સ્થાનિક નેતા પણ છે અને સાથે જ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે, એટલે તેમનું નામ પણ હવે ચર્ચામાં સામે આવ્યું છે. કેમ કે વજુભાઈ વાળા જેવા કે જેઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખૂબ જ મોટા દિગ્ગજ નેતા કે પીઢ નેતા કહેવામાં આવે છે, સૌથી વધુ વખત તેઓ ગુજરાતના નાણામંત્રી પણ રહી ચુક્યા છે, અને તેમની સાથે જે એક બેઠક છે તે મળી હતી કે જેમાં રાજપૂત સમાજના આગેવાનો છે તે જોડાયા હતા, અને તેમાં પણ આ નામ છે તે ચર્ચાયું હતું, ગુંજ્યું હતું કે જસાભાઈ છે તેમને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવે, અને એટલા જ માટે હવે તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જી જી બિલકુલ, રાજપૂત સમાજને પ્રાધાન્ય આપવાની વાત થઈ રહી છે. ગૌતમ, આભાર આપનો. ત્યારે જૂનાગઢ બેઠકને લઈને પણ એક કોકડું ગૂંચવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે. અનેક સમીકરણો, આ સમીકરણની વચ્ચે અનેક વ્યક્તિઓના નામ સામે આવી રહ્યા છે. ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે. મહત્વના સમાચાર જૂનાગઢમાં પણ સમીકરણો આ વખતે કોંગ્રેસ સેટ કરવા જઈ રહ્યું છે. જૂનાગઢમાં કોળીને બદલે આહીર ઉમેદવારને કોંગ્રેસ મેદાને ઉતારશે. કોંગ્રેસ હીરા જોટવા કે પછી પ્રગતિ આહીરને ટિકિટ આપી શકે છે. અત્યાર સુધી પૂજા વંશ જૂનાગઢ બેઠક પરથી લડતા હતા, પરંતુ એ સમીકરણો ક્યાંક બદલાશે? જૂનાગઢમાં ભાજપ હજુ પોતાના ઉમેદવારો નક્કી નથી કરી શકી ત્યારે પરિસ્થિતિ કોંગ્રેસની પણ એ જ પ્રકારની છે. જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા નવા સમીકરણો સેટ કરવામાં આવશે. તો અનેક મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને, આ તરફ ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ અને કોંગ્રેસની પરિસ્થિતિને લઈને તમામે તમામ અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહીશું. કારણ કે વારંવાર કહીએ છીએ, ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. તો હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.